भारतीय दरियाई सीमा पासे पाकिस्तानी बोट माथी ड्रग्स झड़पायु छे। भारतीय कोस्ट गार्ड अने गुजरात एटीएस नु संयुक्त ऑपरेशन। आज मामला ने लईने एटीएस द्वारा पत्रकार परिषद ने संबोधवामां आवी रह्यो छे। सीधा जशु त्यां। कोई पण बातमी होय तो तरत ए लोको खड़ा पगे जे छे एना ऑपरेशन करवा माटे त्वरित रीते तैयार थई जता होय छे अने खूब सारी कोओर्डिनेशन जे छे एटीएस साथे एमनी छे। एटीएस ना डीआईजी श्री दीपन भद्रन अने एसपी श्री सुनील जोशी अने एमनी टीम डीवाईएसपी के पटेल आ वक्ते बातमी के पटेल पासे आवी हती अने ए बातमी आधारे लगभग चार छ दिवस थी बधुं ऑपरेशन जे छे नी शुरुआत करवामां आवेल हती अने बोटो अत्रे थी इंडियन कोस्टगार्डनी रवाना करवामां आवेल हती અને પછી એક્ઝેક્ટ કોઓર્ડિનેટ્સ મેળવી આ બોટ જે છે એને ચેલેન્જ કરવામાં આવેલા ઇબ્રાહિમ હૈદરી બંદરથી જે રવાના થઈ અલ સાકર નામની જે પાકિસ્તાની બોટ છે એને પકડી પાડવામાં આવેલા। એ ઓપરેશનની અંદર બી થોડીક રકઝક થયેલી। એ લોકોએ પોતાના જે ફોન હતા એ પાણીમાં નાખી દીધા, પરંતુ ચૂંકી બધા એલર્ટ હતા એટલે જે કોન્ટ્રાબેન્ડ જે હતું એ રિકવર કરી શક્યા અને 50 કિલોના હાઈ ક્વોલિટીના જે રૂપિયા 350 કરોડ રૂપિયાના જે કોન્ટ્રાબેન્ડ છે એ રિકવર થયા છે અને હવે આગળ જે છે એ માલ ત્યાં ગુજરાત કોસ્ટથી પંજાબ અને ઉત્તર ભારત દિલ્હી અને યુપી અને એ વિસ્તારમાં જવાનું હતું એવી ઇન્ફોર્મેશન હતી। તો આ વખતે રિસીવર હાલમાં કોઈ નથી। ગયા જે ઓપરેશન હતા આપને ખ્યાલ હશે એમાં બે લેવા માટે પણ આવ્યા હતા, એમને પણ પકડી પાડવામાં આવેલ હતા, પણ આ ઓપરેશનમાં હાલ સુધી કોણ લેવા આવવાના હતા એની માહિતી હાલ નથી, પરંતુ આ લોકોની પૂછપરછમાં આગળ જે છે માહિતી મેળવી અને એમાં કાર્યવાહી જે છે થશે। એમાં ગુના હવે દાખલ થશે અને ગુના દાખલ કરીને એની તપાસ આગળની એટીએસ દ્વારા તપાસ કરવામાં આવશે અને પછી આગળની કાર્યવાહી જે છે એ થશે। આ રીતે આ છેલ્લા એક વર્ષમાં એટીએસના છઠ્ઠા ઓપરેશન છે જે સફળતા રીતે પૂરું કરવામાં આવેલ છે અને 2019થી જોઈએ 2019થી 2022 સુધી તો એમાં 2019માં કુલ 100 કિલોનું જથ્થો પકડવામાં આવેલ હતા, 2020માં 35 કિલો હતું, 2021માં 292 કિલો હતું અને આ વખતે 2022માં કુલ 6 ઓપરેશન કરવામાં આવેલા, જેમાં હિરોઈન 423 કિલો અને મેફેડ્રોન 225 કિલો અને આની અંદર અત્યાર સુધી 28 પાકિસ્તાની નાગરિકો અને 3 અફઘાની, આમ ટોટલ તો 47 આરોપીઓ છે આ વર્ષે, પર એમાં 28 પાકિસ્તાની છે અને 3 અફઘાની છે જે અત્યારે ગુજરાતની જુદી જુદી જેલોમાં અંદર છે। અને એમાં એ પણ બતાવવું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આમાંથી કોઈ પણ આરોપી જે છે જેલમાંથી છૂટતા નથી અને એ લોકો ખૂબ લાંબા ટાઈમ સુધી જ્યાં સુધી કેસ પૂરું ના થાય ત્યાં સુધી એ લોકો જેલમાં રહેતા હોય છે। અને આની સાથે સાથે એટીએસએ મુંદ્રામાં પણ 4 મહિનામાં ઓપરેશન કરેલું મુંદ્રા બંદર ઉપર, પછી દિલ્હી મુઝફ્ફરનગરમાં પણ 4 મહિનામાં એક મોટું ઓપરેશન પૂરું પાડવામાં આવેલું, ત્યાર પછી પીપાવા પોર્ટમાં એક સારું ઓપરેશન થયેલું અને તાજેતરમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની મદદથી દિલ્હીમાં 4 કિલો હિરોઈન પકડવામાં આવેલી અને હમણાં ગયા મહિને કલકત્તામાં સેન્ચુરી સીએફએસમાં પણ એક ઓપરેશન પૂરું પાડી અને ડીઆરઆઈ સાથે સંયુક્ત રીતે હિરોઈન બરામદ કરી હતી। તો આટલી માહિતી છે સાહેબ। આનું લેન્ડિંગ ગુજરાતમાં થવાનું હતું, તમે કીધું રિસીવર ઇઝ નોટ નોન, પણ લેન્ડિંગ ગુજરાત તરફ થવાનું ડ્રગ્સનું? હા, એટલે આ લોકો તો મિડ સીઝમાં ઓપરેશન કરતા હોય છે એટલે બોટ અત્રેથી જાય છે, એ જરૂરી નથી કે આ જ બોટ દરિયાકાંઠા સુધી આવે। એ લોકો બોટની રાહ જુએ છે, પછી આ રીતે બોટ પછી લઈને આવે છે અને ફિશિંગ બોટ પછી એ લેન્ડ થાય છે, તો એ લેન્ડિંગ જખાઉ અને એની આજુબાજુ જે છે એની જ શક્યતા
હતી। એટલે હાલમાં જે પાકિસ્તાની પકડાયા છે એમની જ્યારે વિગતવાર પૂછપરછ થશે ત્યારે વધારે ખ્યાલ આવશે। એમાં મોટાભાગના કરાચીના છે, ઇબ્રાહિમ યુસુફ, શેર મોહમ્મદ, ઝકીર અબ્દુલ્લા, મોતિયા ઇદ્રીસ, મુમતાઝ, હારૂન અલી મોહમ્મદ, અને અત્યારે તો વિગતવાર પૂછપરછ નથી થઈ। હવે જ્યારે પૂછપરછ થશે ત્યારે ખ્યાલ આવશે કે કોઈ આ લોકો પહેલા આવી ગયા છે, એ લોકોના કોઈ સગાવાલા અહીંયા છે, એમના કોઈ બીજા સગાવાલા નાર્કોટિક્સના ધંધામાં સંડાવાયા છે, કે અહીંયા કોઈ જગ્યા કોઈ એના સગાવાલા જેલમાં છે, એ તમામ વિગતવાર પૂછપરછ થશે એ ત્યારે ખ્યાલ પડશે। હા, એટલે આની અંદર જે મુખ્ય વ્યક્તિ છે મોહમ્મદ કાદર બલોચિસ્તાન વાળો, એ મોટા માથા છે, એ જ ઓપરેશન એમને જ પૂરું પાડેલું, અને એની રાબરી હેઠળ જ આ બોટની અંદર આ લોકોને સવાર કરીને અને અહીંયા લેન્ડિંગ કરાવવાનું જે છે પ્રયાસ કરવામાં આવેલા। હા, એટલે મેઇન જે મોકલનાર તો આ મોહમ્મદ કાદર છે, પરંતુ ભૂતકાળમાં જે લેનાર છે, જે રિસીવર, એ અમુક પંજાબની જેલોમાં જે લોકો બેઠા છે એ લોકો છે। ગયા ઓપરેશનમાં આપને ખ્યાલ હશે અમે જાહેર કર્યું હતું કે નાઇજીરિયન હતા, એ નાઇજીરિયન ત્યાં જેલમાં હતા અને જેલમાં બેઠા બેઠા મોબાઈલ ફોનથી એ ઓપરેશન જે છે એ કરતા હતા। એના અમુક માણસો બહાર હતા, એ લોકો અહીંયા મોકલવામાં આવેલ હતા, એ પૈકી બેને પકડવામાં આવેલ હતા, અને એ લોકો પણ અત્યારે એની વિગતવાર ઇન્ટરોગેશન થઈ, એ લોકોના રિમાન્ડ પૂરું થયા, એ લોકો જેલમાં છે, અને કેસમાં હજુ નાઇજીરિયન જે છે એ તો લાવવાનું પણ બાકી છે। એ અમારે હમણાં તાજેતરના જ ઓપરેશન છે એટલે એને વધારે વિગતવાર પૂછપરછ માટે અમે લાવીશું, પણ એ રિસીવર તરીકે ઓપરેશન, અને ભૂતકાળમાં પણ પંજાબની જેલોમાંથી અમુક લોકો જે જેલમાં છે એ લોકો આવી રીતે મંગાવીને ઓપરેશન પૂરું પાડતા હોય છે, એ ભૂતકાળમાં પણ જાહેર થયેલા છે। થોડા સમય અગાઉ એક ઓડિયો કેસ જાહેર થઈ હતી કે ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ લઈને જવું શક્ય નથી, મોતના મુખમાં જવા બરાબર છે, તો આ જે પોસ્ટ આવી અગાઉના ડ્રગ ડીલરો સાથે સંપર્ક ધરાવે છે કે નવી જાતિ ગેંગ છે, કેવી રીતે ઓપરેટ થશે? એટલે આ તો હવે જ્યારે આ લોકોની આપણે પૂછપરછ કરીશું ત્યારે વધારે ખ્યાલ આવશે। મોટાભાગે જે લોકો હોય છે એ મોસ્ટલી કેરિયર તરીકેના હોય છે, અને એની પૂછપરછમાં કોને મોકલેલું વગેરે એટલી થોડીક ઇન્ફોર્મેશન મળતી હોય છે, પણ અગાઉની જેટલી ઇન્ટેરોગેશન્સ થઈ અને જે ભૂતકાળમાં આરોપીઓ પકડાયા અને જે પંજાબની અંદર આરોપીઓની પૂછપરછ થઈ, એ તમામ ઇન્ફોર્મેશન ઉપરથી જ આ ઓપરેશનની શરૂઆત થતી હોય છે। એટલે એ ઓપરેશનની શરૂઆત થઈને પછી બીજું જે છે ઓપરેશન આપણે પૂરું પાડીએ છીએ, એટલે આ રીતે જે છે ઓપરેશનો સતત અમારા જે છે એ ચાલુ રહે છે। અને મારે ખાસ તો એટીએસને પણ અભિનંદન આપવાનું રહે કે એ લોકો ટૂંક સમયમાં આટલા ઓપરેશન જે છે પૂરા પાડ્યા છે, અને એમાં અમુક જોખમી પણ ઓપરેશન છે એ પણ આપણે ધ્યાન લેવા જેવી બાબત છે, કારણ કે હાઈ સીઝમાં કોઈ પણ પ્રકારનું વેધર પણ ખરાબ હોઈ શકે, ત્યાં પીએમએસએની બોટ્સ પણ ફરતી હોય છે, એ લોકો પણ ચેલેન્જ કરી શકે, અને પણ બધી રીતે તૈયારી કરીને કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે તૈયારી સાથે અમારી ટીમો જે છે એ જાય છે, અને તમામ ઓપરેશન અત્યાર સુધી સફળતા રીતે પૂરા પાડ્યા છે। ये गुजरात एटीएस और इंडियन कोस्ट गार्ड ने संयुक्त ऑपरेशन कर गुजरात के से 50 किलोमीटर दूर आईएमबीएल के पास में से एक पाकिस्तानी बोट को पकड़ा है।